પ્રાકૃતિક ખેતીનું ગણિત. ઉત્પાદન ખર્ચમાં 70% ઘટાડો સામે વેચાણ કિંમતમાં 15% વધારો. ઉપલેટાના યુવા ખેડૂત નારણભાઈએ મગફળીના પાકમાં વેલ્યુ એડિશન થકી મેળવી રૂપિયા 2 લાખની ઉપજ. ગૌશાળા ખાતે ઉત્પાદિત ધન જીવામૃત અને દૂધના વેચાણથી મેળવે છે પૂરક આવક. પ્રાકૃતિક કૃષિનું સંવર્ધન. આ વર્ષે મેમાં 9 વીઘા જમીનમાં મગફળી વાવી હતી, જેના પરિણામે મને વીઘે 15 મણ મગફળીનો ફાળ મળ્યો. કુલ મળીને 100 મણ જેટલી મગફળીના પાકના ઉતારાનું મેં જાતે પિલાણ કરાવી 50 ડબ્બા તેલ તૈયાર કરાવ્યું. ડબ્બે રૂપિયા 4000ની વેચાણ કિંમતથી મને માત્ર મગફળીના પાકમાંથી જ રૂપિયા 2 લાખની આવક પ્રાપ્ત થઈ. આમ આવક વધારવી હોય તો પાકનું વેલ્યુ એડિશન કરવા ખેડૂતોને પ્રેરણા પૂરી પાડતા ઉપલેટાના યુવા ખેડૂત નારણભાઈ વસરા જણાવે છે. અહેવાલ દીપક રાઠોડ. મારું નામ નારણભાઈ ધનજીભાઈ વસરા, ગામ ઉપલેટા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હું 2016થી પ્રાકૃતિક ખેતી કરું છું અને આપણે પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા એ છોડી અને આ કરવાનો વિચાર એવો આવ્યો કે પ્રિન્ટ મીડિયા અને ટેલિકોમ મીડિયાના માધ્યમથી બહુ ખરાબ સમાચાર સાંભળતા એવો વિચાર આવ્યો કે હવે ખેતી પ્રણાલી આપણી જે પદ્ધતિ છે એ બદલાવી અને ગાયને શરણે જઈ અને આપણે ખેતી કરવી પડશે. તો આ ખેતી કરવાથી ઘણા બધા બેનિફિટો છે. એક તો રાસાયણિક અને ઝેરમુક્ત ખેતી અને જે આપણે વાવેતર જે બધી છે એ બધી જણસીઓ, તેલીબિયા પાક છે, ખાદ્ય પદાર્થો છે, એ બધામાં જે એની ગુણવત્તા છે એ ઉચ્ચ ગુણવત્તાના પાકો તૈયાર થવા માંડ્યા. અને આ બધું જ મેં મારા જીવામૃત, ઘનજીવામૃત આ બધી જ વસ્તુ વાપરી અને મેં ખુદે અનુભવ કરી અને જોયેલું, તો એના માધ્યમથી મને ખૂબ સારામાં સારો બેનિફિટ મળેલો. ગયા વર્ષે જ મેં આપણે ગત વર્ષમાં જે મગફળીનું મેં તેલ કાઢી અને તેલનું વેચાણ આશરે લગભગ 2.5 આસપાસનું વેચાણ થયું, એમાંથી ખર્ચો બાદ કરવાનો. અને ઘનજીવામૃત છે, ઘનજીવામૃત મારું વપરાશ થતાં મેં 100 બેગ જેવું વેચાણ કર્યું, જે એ પણ એક ગૌશાળામાં મારા જે ફાર્મ ઉપર છે ગૌશાળા એ પણ એક આવકના સ્ત્રોતમાં વધારો કરેલો છે. આમ તો દૂધનું વેચાણ ને બધું થતું હોય પણ ગાયને બધા પહેલું સાથે આગળ લઈ જાય તો ગાય પણ સ્વાવલંબી